એકદમ સોફ્ટ અને ખાવામાં ટેસ્ટી સાથે સાથે 2 થી 3 દિવસ સુધી ખરાબ ન થાય તેની ટિપ્સ સાથે આજે હું અહીંયા તમારી માટે દૂધીના થેપલાની રેસીપી લઈને આવી છું. પરફેક્ટ માપ અને મસાલા સાથે આપણે લોટ બાંધીશું અને તેની સાથે આપણે અહીંયા એકદમ ટેસ્ટી એવું ક્રીમી લીલું દહીં પણ તૈયાર કરીશું, જે આ દૂધીના થેપલા સાથે ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, જો આ રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે દર વખતે તમારી માટે કંઈક નવી રેસીપી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે. વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો સૌપ્રથમ મેં અહીંયા 350 ગ્રામ જેટલી દૂધી લીધી છે. દૂધી કૂણી હોય તો વધારે સારું, ના હોય તો પણ તમે તમારી પાસે જે પણ દૂધી હોય તે લઈ શકો છો. પહેલાં આપણે દૂધીને છોલીને સાફ કરી લઈએ. દૂધી કૂણી હોય તો તેમાં બીજની માત્રા ઓછી હોય છે અને દૂધીનો માવો વધારે હોય છે. મેં અહીંયા કૂણી દૂધી જ પસંદ કરી છે, પણ આની અંદર પણ થોડાક બીજ તો છે જ, પણ એ બીજ આપણે જ્યારે છીણ કરીશું ને ત્યારે નીકળી જશે. તો જે મીડિયમ સાઇઝ છે છીણ કરવાની, ત્યાંથી હું છીણ કરી રહી છું. અને આ રીતે છીણ કરવાથી દૂધીની છીણ અલગ થઈ ગઈ છે અને જે બીજ છે એ સાઇડમાં અલગ થઈ ગયા છે, કારણ કે બીજ કડક હોય છે અને તે છીણથી અલગ થઈ જાય છે. હવે જે દૂધી આપણે છીણ કરીને રાખી છે તેમાંથી બધું જ પાણી આપણે કાઢી લઈશું. તો આ રીતે હું તેને નીચોવી લઉં છું. તમે ઈચ્છો તો રૂમાલમાં અથવા કોઈ કપડામાં દૂધીને મૂકી અને પછી તેને નીચોવી શકો છો. બસ આ પાણી કાઢવાનું એટલું જ કારણ છે કે આપણા દૂધીના જે થેપલા છે તે વધારે દિવસ સુધી સારા રહે. એટલે હું દૂધીની અંદરનું જે પણ પાણી છે તે કાઢી લઉં છું અને દૂધીને આપણે પ્લેટમાં મૂકતા જઈશું. તો અહીંયા મેં બધી જ દૂધીમાંથી પાણી કાઢી લીધું છે અને હવે આપણે તેને એક મોટા વાસણમાં જેમાં આપણે લોટ બાંધવાનો છે તેમાં ઉમેરીશું. તો અહીંયા જે પાણી મેં કાઢ્યું છે આ પાણી ફેંકવાનું નથી. આનો ઉપયોગ તમે જ્યુસ તરીકે કરી શકો છો. મીઠું અને મરી ઉમેરી તમે એઝ અ જ્યુસ તેને પી શકો છો. હવે ત્યારબાદ મેં અહીંયા 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. રોટલી માટે જે આપણે લોટનો ઉપયોગ કરીને તે જ લોટનો ઉપયોગ અહીંયા કરવાનો છે. અને 1/4 કપ હું તેની અંદર બેસન એડ કરી રહી છું. બેસન ઉમેરવાથી થેપલા વધારે સ્વાદિષ્ટ અને પોચા બને છે. ત્યારબાદ મેં અહીંયા 1/2 ચમચી વરિયાળી લીધી છે. વરિયાળીને મેં થોડું ખાણી દસ્તામાં ખાંડી લીધી હતી અને ખાંડ્યા બાદ આની અંદર એડ કરી છે. ત્યારબાદ 1/2 ચમચી આપણે તેમાં જીરું એડ કરીશું અને 1/2 ચમચી આપણે તેમાં અજમો એડ કરીશું. તો અજમો આ રીતે હાથથી મસળીને ઉમેરીએ. અજમો ઉમેરવાથી 2 દિવસ પછી પણ તમે થેપલા ખાશો ને તો તમને પેટમાં દુખાવો નહીં થાય. અને હવે અહીંયા મેં 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે તે ઉમેરી લીધા છે અને ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી વાટેલું લસણ ઉમેરીશું. તો જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને 1 ઇંચ આદુનો ટુકડો આ રીતે હું છીણ કરીને એડ કરું છું. તો ફ્રેન્ડ્સ, થોડા દિવસ પહેલાં જ મેં અહીંયા એકદમ સરસ નવા ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી શેર કરી હતી, જે મેં દૂધી સાથે જ બનાવેલા છે. એ વિડીયો તમે લોકોએ ખૂબ પસંદ કર્યો અને ખૂબ ઘણી બધી તેની અંદર કોમેન્ટ્સ પણ આવી છે. જે લોકોએ ન જોયો હોય તેમના માટે અહીંયા હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે લોકો ત્યાંથી જઈને જોઈ શકો છો. ત્યારબાદ 1/4 કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને 1/4 કપ જેટલી આપણે અહીંયા કસૂરી મેથી ઉમેરીશું. અહીંયા જો તમને તાજી મેથી મળી જાય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. મેથી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી માત્રામાં એડ કરી શકો છો. 1/2 ચમચી મેં અહીંયા હળદર પાવડર એડ કર્યું છે. 1 ચમચી આપણે તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું. અહીંયા મેં તીખું લાલ મરચું લીધું છે, કારણ કે આપણે થેપલા ટેસ્ટી બનાવવાના છે અને કલરની જરૂર બિલકુલ નથી. 1/2 ચમચી મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર લીધો છે અને 5 ચમચી હું તેની અંદર સંચળ પાવડર એડ કરી રહી છું. તેની સાથે જ હું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી રહી છું. તો 1 ચમચી મેં મીઠું એડ કર્યું છે અને ત્યારબાદ આપણે તેની અંદર ગળપણ માટે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. આ દૂધીના થેપલા થોડાક ગળચટ્ટા હોય તો સ્વાદમાં વધારે સરસ લાગતા હોય છે અને આપણા થેપલા જે છે તે સોફ્ટ બને
અને થોડીક ખટાશ આવે એટલા માટે હું તેની અંદર દહીં એડ કરી રહી છું. તો મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેર્યું છે અને 3 ટેબલ સ્પૂન હું તેની અંદર મોયણ માટે તેલ ઉમેરી રહી છું. આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ થેપલાનો લોટ બાંધતી વખતે પાણીની જરૂર પડતી નથી, અને જરૂર પડે તો આપણે અહીંયા પાણી નથી ઉમેરવાનું. આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. લોટ બાંધતી વખતે જો થોડા મોઇસ્ચરની જરૂર પડે તો તમે અહીંયા ખાટી છાશ અથવા દહીંનો ઉપયોગ કરી શકો છો. તો મને જરૂર લાગી એટલે મેં તેની અંદર 2 ચમચી જેટલું દહીં બીજું એડ કર્યું છે. અહીંયા પાણી નહીં ઉમેરતા, નહીં તો તમારા થેપલા જલ્દી ખરાબ થઈ જશે. જો તમારે 2-3 દિવસ માટે ખાવા માટે ક્યાંક લઈ જવા હોય તો તમે અહીંયા પાણી બિલકુલ નહીં ઉમેરતા. તો બસ અહીંયા મેં મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે અને ઢાંકીને હવે આપણે તેને રેસ્ટ પર રાખીશું. અહીંયા રેસ્ટ પર રાખવા માટે તેને બહાર નહીં રાખીએ, ફ્રીઝમાં રાખીશું, જેથી કરીને આપણો લોટ ઢીલો ના થાય. હવે ત્યારબાદ અહીંયા મેં 400 ગ્રામ જેટલું ઘટ્ટ દહીં લીધું છે. ઘરનું જમાવેલું છે પણ દહીં એકદમ ઘટ્ટ છે. અને હવે આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે મિક્સર જારની અંદર 1 કેપ્સિકમ મેં એડ કર્યું છે અને 2 તીખા લીલા મરચાં એડ કર્યા છે. ત્યારબાદ અહીંયા 8 થી 10 પાન આપણે મીઠા લીમડાના એડ કરીશું અને 150 ગ્રામ જેટલી મેં અહીંયા કોથમીર લીધી છે. કોથમીર ડાળી સાથે જ લઈશું એટલે ચટણી જે છે તે એકદમ સરસ સ્વાદિષ્ટ બને. ત્યારબાદ 1/2 ચમચી આપણે તેમાં વાટેલું લસણ એડ કરીશું અને 1 ચમચી આપણે તેની અંદર મીઠું એડ કરીશું. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તો અહીંયા મેં આ ચટણીને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે. આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે. તો બધી જ વસ્તુ ગ્રીન હોવાના લીધે આપણી ચટણી એકદમ સરસ ગ્રીન તૈયાર થઈ છે. અને હવે આપણે અહીંયા 1 પેનની અંદર 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ચમચી જીરું એડ કરીશું. અને જીરું એકદમ સરસ સંતળાવા લાગે એટલે તરત જ આપણે તેની અંદર આ ચટણી જે આપણે તૈયાર કરીને રાખી છે તે ઉમેરી લઈએ. ગેસ બિલકુલ ધીમો રાખવાનો છે અને ચટણીને આપણે ઘીમાં સાંતળી લઈશું. બનાવવામાં તો આ ચટણીવાળી દહીં બહુ જ સિમ્પલ છે, ફટાફટ તૈયાર થઈ જાય છે, પણ ટેસ્ટમાં તો નંબર 1 છે. અહીંયા મેં 5 ચમચી શેકેલા જીરાનો પાવડર અને 5 ચમચી સંચળ પાવડર એડ કર્યો છે અને 5 ચમચી હું તેની અંદર ચાટ મસાલો એડ કરી રહી છું. આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ. તો જો ઘરમાં કોઈ શાક ન હોય ને તો આ કોમ્બિનેશન સાથે થેપલા અને લીલું દહીં બનાવજો, બહુ જ સ્વાદિષ્ટ લાગશે. શાકની તો જરૂર જ નહીં પડે. તો અહીંયા 2 થી 3 મિનિટ માટે મેં ચટણીને સ્લો ફ્લેમ ઉપર થવા દીધી હતી. ચટણી સરસ કૂક થઈ ગઈ છે અને હવે આપણે તેને તરત જ દહીંમાં એડ કરીશું. અહીંયા પેનમાં દહીં નથી ઉમેરવાનું, નહીં તો દહીં તમારું ફાટી જશે. આપણે આ ચટણીને દહીંની અંદર એડ કરીશું અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈએ. એક રીતે તમે આને વઘારેલું લીલું દહીં પણ કહી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ લીલું દહીં આપણું તૈયાર થઈ ગયું છે. આ હેલ્ધી પણ છે અને સ્વાદિષ્ટ પણ છે. એક વખત રેસીપી ટ્રાય કરજો. અને આ લીલું દહીં તમે કદાચ પહેલાં ક્યારેય નહીં બનાવ્યું હોય તો વિડીયોને 1 લાઈક આપવાનું ભૂલતા નહીં. એકદમ નવી રેસીપી છે. ઉપરથી આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ગાર્નિશ કરીશું. તો છે ને નંબર 1 રેસીપી, જોઈને જ બનાવવાનું મન થઈ ગયું ને? ક્યારે બનાવો છો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. હવે અહીંયા લોટને મેં 15 મિનિટ માટે ફ્રીઝમાં મૂક્યો હતો અને ફ્રીઝમાં મૂકવાના લીધે આપણો લોટ બિલકુલ ઢીલો નથી થયો. થોડુંક આપણે તેલ લગાવીશું, હાથ પણ આપણે તેલવાળા કરી લઈએ અને લોટને આપણે 1 થી 2 મિનિટ માટે કૂણવી લઈએ. તો અહીંયા લોટ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે અને મીડિયમ સાઇઝના આપણે તેમાંથી લુઆ તૈયાર કરીશું. ફ્રેન્ડ્સ, તમને લોકોને મારી રેસીપીઓ કેવી લાગે છે મને કોમેન્ટમાં ચોક્કસથી લખીને જણાવજો. તો અહીંયા મેં લુઓ તૈયાર કરી લીધો છે, મીડિયમ સાઇઝનો જ તૈયાર કરવાનો છે અને હવે આપણે પહેલાં તેને વણી લઈશું. તો આ લોટની અંદર છીણ કરેલી દૂધી ઉમેરેલી છે એટલે આની જે એજીસ છે, ચારે બાજુની જે કિનારીઓ છે એ થોડી સ્મૂધ નહીં બને કારણ કે આપણે તેમાં છીણ કરેલી દૂધી એડ કરેલી છે. તો હું પહેલાં તો આ થેપલાને આ રીતે વણી લઉં છું. જો તમે ઈચ્છો તો આ થેપલાને ડાયરેક્ટલી શેકી શકો છો, પણ તમારા ઘરમાં જો કોઈ મહેમાન આવે અને જો બધા થેપલા એક જ સાઇઝના રાખવા હોય જે દેખાવમાં વધારે સરસ લાગતા હોય છે, તો તેના માટે તમારે આ રીતે કોઈ પણ મોટો વાટકો લઈ અને થેપલાને કટ કરી લેવાનો. એટલે થેપલાનો જે શેપ છે તે એકદમ સરસ રાઉન્ડ રહેશે અને બધા જ થેપલા એક સરખા રહેશે. તો આ ટ્રીક તો તમે જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા તમે ક્યાંય બહારગામ આ થેપલા લઈ જવાના હોય અને ત્યાં તમારા
થેપલા સારા દેખાય એવું તમે ઈચ્છતા હોય તો આ ટ્રીકને અપનાવી શકો છો. તો કટ કર્યા બાદ દૂધીની છીણ જે દેખાઈ રહી હતી તેને મેં આ રીતે અંદર પ્રેસ કરીને એકદમ સરસ સ્મૂથ થેપલા તૈયાર કરી લીધા છે. અને હવે આ થેપલાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈએ. પહેલાં તો આપણે એ થેપલાને અધકચરા શેકી લેવાના છે. બંને તરફ આપણા થેપલા અધકચરા શેકાઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપર ઘી લગાવીશું. ઘી આ રીતે થેપલા ઉપર વચ્ચે જ લગાવીને ચારે બાજુ ફેલાવીશું અને ત્યારબાદ આપણે તેની સાઈડ ફ્લિપ કરી બિલકુલ હળવા હાથે પ્રેસ કરતા જઈશું અને થેપલાને શેકી લઈશું. આ થેપલાને ક્યારેય પણ કપડાથી અથવા તો ખૂબ પ્રેસ કરીને નહીં શેકવાનું, નહીં તો તમારા થેપલા કડક થઈ જશે. તો બિલકુલ હળવા હાથે આ રીતે આપણે તેને શેકી લીધા છે. તો છે ને એકદમ પરફેક્ટ દૂધીના થેપલા. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. ક્યારે ટ્રાય કરવાના છો તે પણ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. અને સાથે સાથે આ દૂધીના થેપલા સાથે લીલું દહીં આ કોમ્બિનેશન તમને લોકોને કેવું લાગ્યું તે પણ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. એકદમ પોચા, સોફ્ટ અને ખાવામાં એકદમ ટેસ્ટી એવા આપણા આ દૂધીના થેપલા રેડી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.